ગુડ મોર્નિંગ. હમણાં આપણી પરીક્ષા આવી રહી છે, તમારી પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે? ખૂબ જ સરસ. હરી, તું કેમ કઈ બોલતો નથી? તારી પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે? પરીક્ષાની તૈયારી તો ખૂબ જ સરસ ચાલે છે, પરંતુ સામાજિક વિજ્ઞાન વિષયમાં થોડીક તકલીફ પડે છે. હા, પણ તે કહ્યું એમ, મને સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળમાં બહુ જ ગમે છે. હા, ભૂગોળમાં ઘણી બધી વસ્તુઓ સાંકળવામાં આવે છે ને, તેમાં પાણીનું પણ ખૂબ જ મહત્વ છે. અને તમને ખબર છે મિત્રો કે આપણા પૃથ્વી પર કેટલા ટકા ભાગ પાણી છે અને કેટલા ટકા ભાગ જમીન છે? હા, ખબર છે. 71% પાણીનો ભાગ, 29% ભૂમિનો ભાગ. અને જેટલા ટકા પાણીનો ભાગ છે એટલામાંથી ઘણી બધી નદીઓ વહે છે. તે ઉત્તર ભારતમાં જાય છે, દક્ષિણ ભારતમાં જાય છે, પૂર્વ ભારતમાં જાય છે અને પશ્ચિમ ભારતમાં જાય છે. આ નદીઓના એટલા બધા મહત્વ છે. અને હા, તમને બધાને ખબર છે પશ્ચિમ ભારતમાં વહેતી સાબરમતી નદી વિશે? સાબરમતી? સાબરમતી નામ તો સાંભળ્યું છે, પરંતુ તેની માહિતી મને નથી ખબર. તો ચાલો હું તમને બધાને સાબરમતી નદી વિશેની માહિતી કહું. સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળા છે. અને શરૂઆતમાં ભાગમાં તેનું નામ વાકળ હતું. અને તેનો મોટો ભાગ ગુજરાતમાંથી વહે છે અને અરબી સમુદ્રમાં થકી પડી જાય છે. અને તેની ડાબા કાંઠાની શાખાઓ ખારી અને પાત્રક છે અને જમણા કાંઠાની શાખાઓ સેસરી અને દામ છે. હા મિત્રો, એને કીધું બરાબર છે, પણ તમે પૂર્વ દિશા તરફ વહેતી તાપી નદી વિશે જાણો છો? તાપી નદી? તાપી નદી નામ તો સાંભળ્યું છે, પરંતુ ઇતિહાસ મને નથી ખબર. તો ચાલો હું તમને ઇતિહાસ સાથે તેની એક વાત કહું. તાપી નદી એક મહત્વની નદી છે અને તેની લંબાઈ તમને ખબર છે? 724 કિલોમીટર છે. અને હા મિત્રો, તમને સાબરમતી નદીની કુલ લંબાઈ ખબર છે? કેટલી છે? તેની કુલ લંબાઈ 371 કિમી છે અને સ્ત્રાવ ક્ષેત્ર 21674 કિમી છે. અને તાપી નદી નર્મદા નદી અને મહી નદી ઉપરાંત ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. અને તે પછી મધ્યપ્રદેશના સાતપુડાના પર્વતોની પૂર્વની હારમાળાઓને ઉતરાવી જાય છે. પછી તે મધ્યપ્રદેશના નિરંતર પ્રદેશથી વહે છે અને મહારાષ્ટ્રમાં જાય છે. અને મહારાષ્ટ્રમાં જે જાય છે ને, તે ખાનદેશમાંથી વહે છે. ખાનદેશમાંથી દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં જાય છે. દિવ્ય, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલે શું? દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલે વાયરા અને કુણાનો પ્રદેશ. દિવ્ય, વાયરાઓનો ઉચ્ચ પ્રદેશ એટલે? વાયરાઓનો ખૂણાનો પ્રદેશ એટલે કે પૂર્વનો વિદર્ભ. અને પછી આ તાપી નદી દક્ષિણ ગુજરાતના અરબી સાગરના ખંભાતના અખાતને મળી રહે છે. અને ચાલો મિત્રો, હવે હું તમને સાબરમતી નદી વિશે બીજી વાત કહું. અમદાવાદ અને ગાંધીનગર અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગર સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઈસવીસન 1411 ગુજરાતના સુલતાન અહમદ શાહે આ નદીને કિનારે એક નીડર સસલાને શિકારી કૂતરું બગાડતા જોઈ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી. અને હા, આપણું ગુજરાતનું જે સુરત છે ને, તે પણ આ નદીના કિનારે જ આવેલું છે. અને સુરતના જે મુઘલ કાળવાળા મક્કાઓ હતા ને, તેનું ઓવરું લેવાને હજુ પડવા જતા ત્યારે તે તાપીના માર્ગેથી જતા અને તે જહાજો લઈને જતા અને તે ઉપરાંત તે પછી સમુદ્રમાં પ્રવેશતા. અને મિત્રો, તમને ખબર છે કે આપણું તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? કયું છે? તાપી નદીનું ઉદ્ગમ સ્થાન બેતુલનું મુલતાઈ છે. અને મિત્રો, તમને મુલતાઈનું મૂળ નામ ખબર છે શું છે? નથી ખબર. મુલતાઈનું મૂળ નામ છે તાપીનું મૂળ. અને થાઈલેન્ડમાં તાપી નદીનું નામ અને ભારતમાં તાપી નદીનું નામ ક્યારે પાડવામાં આવ્યું તમને બધાને ખબર છે મિત્રો? ના, ક્યારે પાડવામાં આવ્યું? તે નામ 1915 પાડવામાં આવ્યું. અને તાપી નદીના બે પ્રાચીન નામ છે. તેનું પહેલું પ્રાચીન નામ છે સૂર્યપુત્રી અને બીજું પ્રાચીન નામ છે તાપ્તી. અને તેમજ તેનો તટ, તાપી નદીનો તટ, એટલે કે તે જ્યાં સુધી વિસ્તરાયેલી છે ત્યાં સુધીનો પ્રદેશ તમને ખબર છે કેટલો છે? કેટલો છે? ત્યાં સુધીનો પ્રદેશ 65,145 કિલોમીટર જેટલો છે. તે ઉપરાંત તે મધ્યપ્રદેશના 51,504 સુધી વિસ્તરેલી છે. ઉપરાંત તે પછી મહારાષ્ટ્રમાં 9,804 સુધી વિસ્તરેલી છે. ઉપરાંત પછી ગુજરાતમાં પણ 3,737 સુધી વિસ્તરેલી છે. તો ચાલો મિત્રો, હવે હું તમને સાબરમતી નદી વિશેની હજી એક માહિતી આપું. ભારતની આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે તેનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્યનું ચળવળનું કેન્દ્ર બની રહ્યું. અને તાપી નદીને આપણે ઘણું કર્યું તો આપણે આવે મહારાષ્ટ્રના ઉત્તરથી પૂર્વ સુધીના વિસ્તારમાં. અને તે જિલ્લાને આપણે લઈ લઈએ તો તેમાં આવે છે અમરાવતી, અકોલ, બુલડાણા, વાસીમ, પછી જલગામ, ધુળે, નંદરબાર અને નાસિકથી તે વહેતી વહેતી જાય છે. તે ઉપરાંત તેમાં આપણું ગુજરાતનું સુરત પણ આવે છે. તેની અંદર આપણે સુરતનું વેરાવેલું પાણી પણ આપે છે તાપી નદી. અને તે પછી સુરત જિલ્લાના ડાંગથી જાય છે અને તે પછી ખંભાતના અખાતને મળી રહે છે.
તો ચાલો મિત્રો, હવે હું તમને હજી એક વાત કહું ધોળકા તાલુકા વિશેની. ધોળકા તાલુકાના વોઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે અને ત્યાં દર વર્ષે ખૂબ જ મોટો અને પ્રસિદ્ધ મેળો ભરાય છે અને આ ભાતીગળ મેળાની મજા માણવા વિદેશીઓ પણ આવે છે. અને હા, તાપી નદીનું શાસ્ત્રોમાં પણ બહુ નામ છે. તેમજ કહેવામાં આવ્યું છે, ગંગા નદીમાં આપણે સ્નાન કરવાથી મોક્ષ મળે છે, નર્મદા નદીને આપણે દર્શન કરવાથી મોક્ષ મળે છે, તેમજ આપણે તાપી નદીનું ખાલી સ્મરણ રાખી લઈએ તો પણ આપણે મોક્ષ મળી રહે છે મિત્રો. અને તમને એક વાત નવી લાગતી હશે કે તાપી નદીને સ્મરણ રાખવાથી કેવી રીતના મોક્ષ મળી રહે, પણ તાપી નદીને સ્મરણ રાખવાની વાત નવાઈ નહીં, એક સ્થાન ગમે છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે હું તમને હજી એક માહિતી આપું. સાબરમતી નદીનો લાભ દૂર દૂર સુધી લોકો લઈ શકે એ માટે નહેરો બાંધવામાં આવી હતી. આનાથી આવી નહેરોના લાભાર્થી ગામોનો ખેતલક્ષી વિકાસનો વેગ મળ્યો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ સાવ ભિન્ન છે. પણ ઈસવીસન 1411 અમદાવાદ શહેર સ્થાપવાના સમયથી ત્યારે સાબરમતીનું શહેર એક અવિભાજ્ય અંગ રહેલી છે. પાણીનો મહત્વનો સ્ત્રોત હોવા ઉપરાંત તેને સાંસ્કૃતિક અને આનંદ પ્રવૃત્તિની પ્રવૃત્તિમાં રંગમંચ તરીકે ભાગ ભજવ્યો છે. અને તમે મિત્રો, તમને ખબર છે તાપી કોની બહેન છે? કોની બહેન છે? તાપી આપણા યમરાજની બહેન છે. તમે બંને કહ્યું એ તો સાચું છે, પરંતુ તમને ગંગા નદી વિશે ખબર છે? ગંગા નદી? ગંગા નદીનું નામ તો મેં સાંભળ્યું છે, પણ તેની પાછળની માહિતી કે ઘટના મને ખબર નથી. હું કહું, ગંગા નદી એક મહાન નદી છે. આપણે બધાએ ગંગા નદી વિશે જોયું અને સાંભળ્યું હશે. ગંગા નદી એ ખૂબ જ પવિત્ર નદી માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર ગંગા નદી એ સાચી નદી છે. ગંગા નદીમાં મનથી સ્નાન કરવાથી વ્યક્તિ શુદ્ધ બને છે અને તેમના બધા જ પાપો ધોવાઈ જાય છે. ગંગા નદી ઘણી વિશાળ નદી છે, તેમાંનું પાણી ખૂબ જ શુદ્ધ છે. પરંતુ આજે માણસો ગંગા નદીને પણ સ્વચ્છ રહેવા દેતા નથી. ફેક્ટરીઓમાંથી નીકળતું ગંદુ પાણી પણ ગંગા નદીમાં રેડવામાં આવે છે, જેના કારણે જે ગંદુ પાણી છે તે સ્વચ્છ પાણીમાં ભળી જાય છે. હા, એ તો સત્ય છે, પરંતુ તમને નર્મદા નદી વિશે ખબર છે? નર્મદા નદી વિશે તો નામ સાંભળ્યું છે, પણ તેના વિશેની માહિતી મને નથી ખબર. તો હું તમને કહું, નર્મદા નદી મધ્યપ્રદેશના પૂર્વ દિશા તરફ આવેલા મેકલ પર્વતની તળેટીમાંથી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. તમને એ ખબર છે નર્મદાનો અર્થ શું થાય? શું થાય તેનો અર્થ? તેનો અર્થ આનંદ કે નમ્ર આપે તેવું. નર્મદાને આપણે રેવા પણ કહીએ છીએ. અને હા, એવું પણ કહેવાય છે કે ગંગા નદી સ્વયં દર વર્ષે નર્મદા નદીને મળવા અને તેમાં સ્નાન કરવા આવે છે. પૃથ્વી પર ગંગાજી પ્રગટ થયા હતા. મહારાજા ભગીરથજી બાજુથી ચાલ્યા, તે બાજુથી ગંગા નદી વહેતી રહી. ગંગા નદીનું પાણી એટલું પવિત્ર છે કે જો આપણે ગંગા નદીનું પાણી અને સામાન્ય પાણીને અલગ અલગ બોટલમાં ભરી દઈશું તો આપણે જોશું કે સામાન્ય પાણી ધીરે ધીરે બગડતું જશે, પરંતુ ગંગા નદીનું પાણી એ યથાવત રહેશે. ગંગા નદીનું પાણીનું એટલું મહત્વ છે કે તે મનુષ્યના શરીરોનો રોગોનો પણ ઉપચાર કરી શકે છે. અને હા, પુરાણમાં એવું કહેવાયું છે કે નર્મદા નદી નો જન્મ 12 વર્ષની કન્યા તરીકે થયો હતો. એક વખત સમુદ્ર મંથન વખતે ભગવાન શિવના પરસેવાનું ટીપુ જમીન પર પડતા તે જગ્યાએથી નર્મદા મૈયા પ્રગટ થયા હતા. અને હા, તમને એ ખબર છે નર્મદા નદીનું નર્મદા અને રેવા સિવાય બીજું કયું નામ છે? કયું નામ છે તું જ કે ને. તેનું બીજું નામ ચીરકુવારી છે. આ પાછળની ઘટના તમને ખબર છે? ના, ઘટના નથી ખબર. તો હું તમને કહું, આ પાછળની ઘટના એ છે કે એક વખત નર્મદા નદીએ ગુસ્સામાં આવીને પોતાની વહેવાની દિશા બદલી લીધી હતી અને એકલા જ વહેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી આજ સુધી નર્મદા નદી બીજી નદીઓની તુલનામાં વિપરીત દિશામાં વહન કરે છે અને તે અરબી સમુદ્રને મળે છે. ગંગાનું પાણી પૂજા અથવા આપણા ઘરના હવનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પૂજા થાય ત્યારે ચોક્કસ પડે ગંગાજળ રાખવામાં આવે છે. ગંગા નદી ખેતીમાં પણ મોટું યોગદાન આપે છે. જેમ આપણે બધા ગંગા નદીને અમૃત સમાન માનીએ છીએ, તેવી જ રીતે ખેડૂતોને પણ ગંગા નદી એ અમૃત સમાન જ છે. કારણ કે ગંગા નદી ઘણા બધા શહેરોમાંથી વસે છે જ્યાં જળ સંકટ છે, પરંતુ ગંગા નદીના હાજરીના કારણે ત્યાં જળ સંકટ દૂર થઈ જાય છે. અને હા, તમને એ ખબર છે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસે એક બંધ બાંધવામાં આવ્યો છે. તે કેટલા મીટર ઊંચો છે? કેટલા મીટર ઊંચો છે? તે 138.68 મીટર ઊંચો છે અને તેની લંબાઈ 121 મીટર છે. આ બંધ બંધાતા ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે. નર્મદા નદી તો ગુજરાતની જીવાદોરી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યના હિમાલયના ગંગોત્રીના હિમ નદીમાં છે. શરૂઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે.
આ બે નદીના સંગમ પછી તે ગંગા નદીના નામે ઓળખાય છે. ગંગાની લંબાઈ શું છે એ તમને ખબર છે? ના, ગંગાની લંબાઈ મને નથી ખબર. તો હું કહું, ગંગાની લંબાઈ 2510 કિમી અને 1559 માઇલ છે. દુનિયામાં 12માંથી 1 માણસ 8.4% ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશોમાં રહે છે. નર્મદા નદીએ જે પોતાની વચ્ચે બેટ બનાવેલું છે તેનું નામ કોઈને ખબર છે? શું છે તે બેટનું નામ? દુષ્કેને તે બેનું નામ બેટનું નામ કબીરવડ છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો પ્રવાસ કરવા આવે છે, પરંતુ ત્યાં તે પોતાની સાથે લાવેલો કચરો ત્યાં જ મૂકીને ચાલ્યા જાય છે, જેમ કે પ્લાસ્ટિકની થેલીઓ, પોલિથીનની કોથળીઓ, પાણીની બોટલ. તો ત્યાં ઘણો બધો કચરો છે અને નર્મદા નદીમાં પણ ઘણો બધો કચરો વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા એ ત્યાંની મુખ્ય નદી છે. તેમાં ગંગા નદી, સોણે નદી, કોશી નદી અને યમુના નદી ભળે છે. યમુના નદીને પોતાનું મહત્વ ઘણું છે અને તે પ્રયાગ પાસેથી ગંગા નદીને મળે છે, તેથી જ તો પ્રયાગ એ તીર્થધામ તરીકે ઓળખવામાં આવે છે. ગંગાના કિનારા પર કયા ઔદ્યોગિક શહેરો આવેલા છે એ તમને ખબર છે? ના, નથી ખબર. ગંગાના કિનારે કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને પટના જેવા ઔદ્યોગિક શહેરો આવેલા છે. તમને ખબર છે જે નર્મદા નદી પર જે બેટ બાંધવામાં આવ્યો છે, બંધ બાંધવામાં આવ્યો છે, તેને તો જીવનદાતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો ત્યાં ગેરકાયદેસર રેતી ખનનના કારખાનાઓ ચલાવી રહ્યા છે, જે ખરેખર ગેરકાયદેસર છે. આપણે આવું ન કરવું જોઈએ. તમને લોકોને કાવેરી નદીના મહત્વ વિશે ખબર છે? તેનું મહત્વ શું છે તું જ કે ને. કાવેરી નદી દક્ષિણ ભારતની નદી છે. તેને દક્ષિણ ભારતમાં ગંગા તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતની મોટી નદી કૃષ્ણા અને ગોદાવરી પછી તેનો ક્રમ આવે છે. તેની લંબાઈ અને તેનો જળસ્તર કોઈને ખબર છે? ના, મને તો નથી ખબર. તેની લંબાઈ 764 કિલોમીટર છે અને તેનો જળસ્તર 1,500 ચોરસ કિલોમીટર છે. તે અરબી સમુદ્રથી 48 કિલોમીટરના અંતરે આવેલું છે. તેનો પ્રવાહ બે જુદી જુદી દિશામાં વળાંક લે છે અને તે છેલ્લે બંગાળના ઉપસાગરમાં વિલીન થઈ જાય છે. તમને સિંધુ નદીના ઇતિહાસ વિશે ખબર છે? ના, મને ઇતિહાસ વિશે નથી ખબર. તું કે ને. સિંધુ ખીણ નદી પર ફળદ્રુપ પોથી સ્થિત છે. આ પ્રદેશ પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિનું ઘર હતું, જે સૌથી જૂની જાણીતી સંસ્કૃતિમાંનું એક હતું. પુરાતત્વ શાસ્ત્રીઓએ આશરે 5500 BCEમાં ધાર્મિક પ્રથાઓનો પુરાવાનો ખુલાસો કર્યો હતો અને આશરે 4000 BCEમાં ખેતી શરૂ કરી હતી. લગભગ 2500 BCE દ્વારા શહેરોમાં નગરો અને શહેરો ઉછળ્યા હતા અને સંસ્કૃતિ 2500 થી 2000 BCE વચ્ચેની ટોચ પર રહી હતી, જે સિંધુ જે બ્રાઝિલવાસીઓ અને ઇજિપ્તવાસીઓની સંસ્કૃતિ સાથે સંકળાયેલી હતી. જ્યારે તેની ટોચ પર સિંધુ ખીણની સંસ્કૃતિએ કુવાઓ, સ્નાનગૃહ, ભૂગર્ભગત વ્યવસ્થાઓ અને લેખન પદ્ધતિ, પ્રભાવશાળી આર્કિટેક્ચર અને સુસંકૃત શહેરી કેન્દ્ર બનાવ્યા હતા. તમે લોકોને ખબર છે કાવેરી નદીનો બીજો પ્રવાહ ક્યાં જાય છે? ક્યાં જાય છે? કાવેરી નદીનો બીજો પ્રવાહ તાંજુર તથા નાગપટ્ટીના નજીકના દરિયાને મળી જાય છે. પછી તે શરૂઆતના ભાગમાં બ્રહ્મગીરી તથા કુશલનગરના વિસ્તારમાં વહેતી જાય છે. તેના 500 મીટર ઊંચા અને 1000 મીટર પહોળા જેવા ભાગમાં તેના ધોધ તથા ઝરણાઓ પણ બનેલા છે. કાવેરી નદીના ઘણી ઉપનદીઓ પણ છે. તેમના નામ ખબર છે તમને? ના, અમને તો નથી ખબર. તું જ કહી દે ને. તેમના નામ કર્ણાવતી, નમોવતી, સુવર્ણવતી, હેમાવતી, ભવાની, કમની, હેમાવતી વગેરે જેની તેની ઉપનદીઓ છે. તમને ખબર છે કયા બે મુખ્ય શહેરો ખોદકામ દ્વારા શોધવામાં આવ્યા છે? કયા બે શહેરો ખોદકામ દ્વારા શોધવામાં આવેલા છે? બે મુખ્ય શહેરો હડપ્પા અને મોહેંજોદારો, જે ખોદકામ દ્વારા શોધવામાં આવ્યા છે. ભવ્ય દાગીના, વસ્તુઓ, ભજન વગેરે સહિત રહે છે. ઘણી વસ્તુઓ તેમના પર લખેલી છે, પરંતુ અત્યાર સુધી લેખન અનુવાદિત કરવામાં આવ્યું નથી. સિંધુ ખીણની સંસ્કૃતિએ લગભગ 1800 BCEમાં ઘટવા લાગી. તમને લોકોને ખબર છે કાવેરી નદીના દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણા તીર્થ સ્નાનો પણ આવેલા છે, જેમ કે તેનું નામ છે શ્રીરંગમ, શ્રીરંગપટ્ટનમ, કુંકોણ, કર્ણાવતી વગેરે જેના તીર્થ સ્થાનો છે. પહેલાના જમાનામાં શિલ્પ તથા સ્થાપત્યના ઉત્તમ નમૂના રૂપે મંદિરો પણ મળી આવ્યા છે. ઊંચા ગોકુળ ધરાવતા ભારતના ઇતિહાસમાં પહેલા તે જમાનાની કોતરી નદીના નમૂનાઓ પણ મળી આવ્યા છે. તમને સિંધુ નદીના મહત્વ વિશે ખબર છે? ના, મને નથી ખબર. તું જ કે ને. આજે સિંધુ નદી પાકિસ્તાનને એક મુખ્ય પાણી પુરવઠા તરીકે ઉપયોગ
થાય છે. આ દેશના અર્થતંત્રનું કેન્દ્ર છે, જે પીવાના પાણી ઉપરાંત નદી દેશના કૃષિને સક્ષમ અને ટકાવી રાખે છે. નદી નિવાસ અને નદીની બેંકોની સાથેના સમુદાયને ખોરાકનો મુખ્ય સ્ત્રોત પૂરી પાડે છે. વાણિજ્ય માટે સિંધુ નદી મુખ્ય પરિવહન માર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. તેના દરિયાકાંઠાના વિસ્તારમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, તેલીબિયા, ઇલાયચી, કોફી વગેરે જેનું મોટા પાયે ઉત્પાદન થાય છે. પછી તે વિસ્તારમાં રેશમ, ઇમારતી લાકડું, મેગેઝીન, ચંદન વગેરે જેનું મોટા પાયે ઉત્પાદન પણ થાય છે. અને તમે લોકોને ખબર છે કાવેરી નદી ઉપર કયો કયો બંધ બાંધવામાં આવ્યો છે અને કેટલા કિલોમીટરના અંતરે? ના, અમને બંધનું તો નામ જ નથી ખબર અને તે કેટલા કિલોમીટર આવ્યું છે એ પણ નથી ખબર. તો ચાલો હું તમને કહું, 62-19 કિલોમીટરના અંતરે કાવેરી નદી ઉપર કૃષ્ણસાગર બંધ બાંધવામાં આવ્યો હતો. તમને સિંધુ નદીના શારીરિક ગુણ વિશે ખબર છે? શું ગુણ છે તેના શારીરિક? સિંધુ નદીના તળાવના નકશા નજીક હિમાલયમાં 18,000 ફૂટથી તેની મૂળથી એક માર્ગ જટિલ છે. તે ભારતના કાશ્મીરના વિવાદિત વિસ્તારો અને પાકિસ્તાનના 200 માઇલ તરફ ઉત્તર પશ્ચિમ તરફ વહે છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન જ્યારે નદીઓમાં પૂર આવે છે ત્યારે સિંધુ કેટલાક માઇલ પહોળા વિસ્તારમાં વહે છે. અને તમને લોકોને ખબર છે કૃષ્ણસાગર બંધ બાંધવામાં આવ્યો ત્યાર પછી તેની અંદર વૃંદાવન ઉદ્વય નામનું સમસ્યા વિષમ ગૃહ બાંધવામાં આવ્યું હતું. તે પર્યટકો માટે આકર્ષક નીડવ્યું છે. ત્યાં બૃહસ્પતિ સમગ્ર વિસ્તારમાં રંગેરંગી રોશનીઓ કરવામાં આવે છે અને ડાન્સિંગ કરતા ફુવારાઓ ગોઠવવામાં આવે છે. સંગીત મનોહર ધૂન સાથે તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે. 97 મીટરની ઉંચાઈ ગંડા પાણીથી તેના નિકાલમાં ગંડુ પાણી થયું છે. પાણીના ઊંચા સ્થળે થયેલું ગંડુ પાણી પાણીમાં રહેતી માછલીઓને નુકસાન પહોંચાડે છે અને તે મૃત્યુ પણ પામી છે. અમુક અધિનિયમ 1997 હેઠળ નદી કિનારે આવેલા કારખાનાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. નદીની માછલી અને ડોલ્ફિનોના મૃત્યુ થયા પછી પણ માછીમારો તેને મારવા અને તેને પકડવા ઝેરનો ઉપયોગ કરે છે. તેથી સરકારે ગુડુડુ બરેજથી સુકકર સુધીની માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે. 10 નદીઓના સમૂહમાં સિંધુ એ બીજી નદી છે જે મહાસાગર તરફ વિસ્તરે છે. તમને સિંધુ નદીના ઉપાયો વિશે ખબર છે? ના, મને તો નથી ખબર, તું જ કેને. સિંધુ નદીને દૂષિત થયેલા પાણીને શુદ્ધ કર્યા પછી જ નદીઓમાં નિકાલ કરવામાં આવે છે અને તેને ચુસ્ત અમલ કરાવવો પડે છે. તમને જળ પ્રદૂષણના નિયમોનું પાલન પણ કરવું પડે છે. એમાં તમને લોકોને ખબર છે પહેલા કાવેરી નદી શુદ્ધ અને ચોખ્ખી હતી, પણ પછી ત્યાં રંગબેરંગી કેમિકલના કારખાનો લગાવવામાં આવ્યા પછી તેનું ગંદુ કેમિકલ, રંગબેરંગી ગંદુ કેમિકલ તેને નદીમાં ઠલવી દેવામાં આવ્યું. તેથી કાવેરી નદી દૂષિત થઈ રહી છે અને તેની અંદર જળચર જીવોને પણ ઘણું બધું નુકસાન થયું છે. તેથી આપણે કંઈક અટકાવવા કરવું જોઈએ. અને જોયું માળ મિત્રો, આપણે કેટલી બધી નદીઓ વિશે જોયું અને તેના મહત્વ વિશે પણ જોયું. તો તમે પણ આનાથી શીખ્યા ને? થેન્ક યુ.